નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું હું છું હેમાન ગિની અને આપ જોઈ રહ્યા છો ચૂંટણીના ચાપખા ભાઈ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જનરલી આ નેતાઓની જેમ સિરિયસ થવાને બદલે આપણા આ શાયરોની જેમ આ માહોલને અલગ અંદાજથી જોઈને હસી લેવામાં વધારે મજા છે સાચી વાત ને તો ચાલો આપણા કાર્યક્રમને શરૂઆત કરીએ આપણે ચૂંટીને જે લોકોને મોકલીએ છે એમના સ્વભાવની જે રચના છે એની સાથે મેળ પડે એવો એક એવો એક રૂપક છે ભેંસ સન્યાસી જેવી એમ નિર્લેપ હોય કે ભેંસ સ્થિત પ્રજ્ઞ મોઢા પર માખ બેસે બેસવા દે કે ભેંસ તિત પ્રજ્ઞ મોડા પર માંક બેસે તો બેસવા દે આ જો ને એના આંચળની દોલત થી ગેમરિયો માલદાર થઈ ગયો પ્રવીણભાઈ નું કોલેસ્ટ્રોલ વધી ગયું કાનુડાએ મટકી ફોડી રમાકાકી મેરવણ માંગવા આયા ગોમટેશ્વર નાયા કુરિયન કિંગ થઈ ગયા ચરોતરના અશ્વત થામાએ હઠ પકડી પણ ભેંસ તિત પ્રજ્ઞ આટલું થઈ ગયું મોઢા પર ની માખ ના ઉડી અરે વાહ વાહ વાપરે કવિતા બીજો દોર આટલું થઈ ગયું તો પણ હિમગિરી જેવો નહીં મોટા મોટા દુઃખોની તો વાત દૂર રહી હિમગીરી જેવો નહિ તલભાર મારી નાખશે હિમગીરી જેવો નહીં

હું છે ના કોઈની સરકાર દરકાર મારી નાખશે એમ લાગે છે કે આ સરકાર મારી નાખ સ્નેહ વિકસાવો નિરંતર સ્નેહ પ્યારા બંધુઓ સ્નેહ વિકસાવો નિરંતર સ્નેહ પ્યારા બંધુઓ આ પરસ્પરનો વૃથાધિકાર મારી નાખશે આ પરસ્પરનો વૃથાધિકાર મારી નાખશે સિદ્ધિઓ નામે ખરેખર છે નર્યો વાણી વિલાસ સિદ્ધિયો નામે ખરેખર છે નર્યો વાણી વિલાસ જૂઠનો છાતી પર ચડી બેસેલ છે આખી એક એક મનુષ્યના નાગરિકના છાતી ઉપર ચડી બેઠી હોય એવું અહેસાસ થઈ રહ્યો છે તંત્ર આખું જાણે છાતી પર ચડી બેસેલ છે હાંફતી જનતાને એનો ભાર મારી નાખશે દરરોજ એક લીટી આવે ડીઝલના પેટ્રોલના થોડા ભાવ વધશે દરરોજ અને પછી પહેલાંનું બીપી આગો પાછું થાય અમે એક ગઝલમાં એવું કહેવાયું છે કે આપણું સ્માઈલ જે છે આપણું સ્મિત જે છે આપણી મુસ્કાન જે છે આપણી આ ગુલાબી મુસ્કાન જે છે એ બહુ મૂલ્યવાન વસ્તુ છે અને લોકો આજના એ સ્મિતને એ મુસ્કાનને છીનવી લેવા માટે તમારી પાસે બે મિનિટ માટે આવે અને પછી કે જોયું પેટ્રોલમાં પંચ્યાસી પૈસા વધી ગયા સોનામાં આટલા દોઢસો રૂપિયા ભાઈ તારે કેટલું ખરીદ્યું હતું નહીં આપણે ખરીદ્યું તો નહોતું તો પછી અમારું શું કરવા સ્મિત ના કરમાય તારો મિત્ર સાચવજે અહીં તો જે મળે છે એના પાલવમાં ઉદાસી છે ઉદાસી આપીને ઉદા ગુલાબી સ્મિત ના કરમાય તારો મિત્ર સાચવજે અહીં તો જે મળે છે એના પાલમાં ઉદાસી છે તંત્ર આખું જાણે છાતી પર ચડી બેસેલ છે આપતી જનતાને એનો ભાર મારી નાખશે કોડિયા જેવું ભલા થઈ કોઈ પ્રગટાવ આજે આપણે એ કામ કરી રહ્યા છે આપણે મોટી મોટી મસાલો હશે વીટીવી તરફથી કે આયોજકો તરફથી નથી પણ એક નાનકડો કોડિયું અંધારામાં પ્રગટાવવાનો એક વિનમ્ર પ્રેમ પ્રચુર પ્રયાસ કર્યો છે અને કવિઓએ આપનો સહયોગ આપ્યો છે કોડિયા જેવું ભલા થઈ કોઈ પ્રગટાવો ધરાર ચો તરફ ફૂટકાર તો અંધકાર મારી નાખશે ધર્મ ભૂલ્યા છે સ્વયંનો એ હદે ઉપચારકો ધર્મ ભૂલ્યા છે સ્વયંનો એ હદે ઉપચારકો રોગ નહીં પણ એમનો ઉપચાર મારી નાખશે ધર્મ ભૂલ્યા છે ખરે સ્વયંનો એ હદે હા એક શેરમાં એમ કહેવાયું છે ગઝલના કે કદી જખમોએ ક્યાં ભારે કરી છે કદી જખમો એ ક્યાં ભારે કરીએ છે ખરી પીડા તો ઉપચારે કરી છે આપણે બધાની હાલત આ થઈ છે તો ધર્મ ભૂલ્યા છે સ્વયંનો એ હદે ઉપચારકો રોગ નહીં પણ એમનો ઉપચાર મારી નાખશે ધર્મીઓ અહીંયા મુસાફિર ત્યાં વિધર્મી લાલ ઘૂમ ધર્મીઓ અહીંયા મુસાફિર ત્યાં વિધર્મી લાલ ઘૂમ બેઉ પક્ષો છે મહાખુંખાર મારી નાખશે સીધા સાધા માણસોને હિમગીરી જેવો નહીં તલભાર મારી નાખશે ચેત પાગલ ચેત કે હુંકાર મારી નાખશે ઇલેક્શન છે ચૂંટણીના ચાપકા ચૂંટણીના ચાપકાને બરાબર સાર્થક કરતી એક રચના તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું ધર્મ નામે લોકો કોણ બોલી રહ્યું છે એ તમે આપોઆપ સમજી જશો ધર્મ નામે લોકોને રાત દિન લડાવીશું કેમ કે ઇલેક્શન છે ધર્મ નામે લોકોને રાતદિન લડાવીશું કેમ કે ઇલેક્શન છે લોહી જ્યાં વહ્યું છે ત્યાં ઓર પણ વળા વહાવીશું કેમ કે ઇલેક્શન છે દેશદ્રોહીઓને પણ સજ્જનો ગણાવીશું કેમ કે ઇલેક્શન છે ડગમગેલી સત્તાને એ રીતે ટકાવીશું કેમ કે ઇલેક્શન છે ન્યાયના અને નીતિના સત્યના અને શાંતિના મંત્ર ખૂબ ગજવીશું ન્યાયના ને નીતિના સત્યના ને શાંતિના મંત્ર ખૂબ ગજવીશું ને કસબથી એ સૌની અર્થે પણ ઉઠાવીશું કેમ કે ઇલેક્શન છે નામ દેશભક્તિનું કામ ખુદની ખુરશીનું એ જ ખેલ ખેલીશું નામ દેશભક્તિનું કામ ખુદની ખુરશીનું એ જ ખેલ ખેલીશું કેટલી એવી તો હુંડીઓ વટાવીશું કેમ કે ઇલેક્શન છે કેમ કે ઇલેક્શન છે પાપીઓ ભલે માનો સાડીઓ પેઠે શીશ ઊંચકી ફરશું પાપીઓ ભલે માનો શી પા સાડીઓ પેઠે શીશ ઊંચકી ફરશું ધર્મની ધજાઓને ખૂબ ફરફરાવીશું કેમ કે ઇલેક્શન છે કેમ કે ઇલેક્શન છે જ્યાં કમળ ત્યાં કાદવ છે ને પ્રપંચ પંજામાં ક્યાં જશો હવે બોલો બજની વસ્તીને આ પ્રશ્ન આપણે પૂછી રહ્યા છીએ કે જ્યાં કમળ ત્યાં કાદવ છે ને પ્રપંચ પંજામાં મિલાવીશું ઇલેક્શન છે સ્વાર્થમાં અમે બંને હાથ પણ મિલાવીશું કેમ કે ઇલેક્શન છે મંદિરો ને મસ્જિદો હિન્દુઓને મુસ્લિમો એ જ શોર સંભળાશે મારો કાપો બાળોથી દેશ ખળભળાવીશું કેમ કે ઇલેક્શન છે સ્વાર્થમાં અમે પોતે રક્તપાત સર્જીશું કંઈકને મરાવીશું સ્વાર્થમાં અમે પોતે રક્તપાત સર્જીશું કંઈકને મરાવીશું ને પછી મજારો પર ફૂલ પણ ચડાવીશું કેમ કે ઇલેક્શન છે ને પછી મજારો પર ફૂલ પણ ચડાવીશું કેમ કે ઇલેક્શન છે આમ હિન્દ માતાને ખૂબ ખૂબ વંદીશું મસ્તકો નમાવીશું આમ હિન્દ માતાને ખૂબ ખૂબ વંદીશું મસ્તકો નમાવીશું પણ કદીક આંસુ પણ લોહીના રડાવીશું કેમ કે ઇલેક્શન છે પણ કદીક આંસુ પણ લોહીના રડાવીશું કેમ કે ઇલેક્શન છે વોટ ક્યાં અપાવે છે સજ્જનોની સજ્જનતા કામની અમારે સી સારા લોકો નથી જોઈતા

આમ તો મુસાફિરા દુઃખ દરિદ્ર જનતાનું જોવું પણ મુખ દરિદ્ર જનતાનું જોવું પણ નથી ગમતું આમ તો મુસાફિરા મુખ દરિદ્ર જનતાનું જોવું પણ નથી ગમતું આજ એને દેવોથી પણ અધિક ગણાવીશું કેમ કે ઇલેક્શન છે કેમ કે ઇલેક્શન છે કેમ કે ઇલેક્શન છે દર્શક મિત્રો મને તો બહુ જ મજા પડી રહી છે પણ આ મજાને થોડી વાર માટે અટકાવી પડશે કેમ કે ટાઈમ થયો છે એક બ્રેકનો તો મળીએ એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ચૂંટણીના ચાબખા કવિઓ અને શાયરોની મસ્તી મજાનો દોર ચાલુ જ છે તો ચાલો જોડાઈ જઈએ એમની સાથે આપણા સવા હિન્દીઓની ભારતીય નાગરિકોની આમ છું જો કે હયાતી પણ સ્વયં કાતિલ કજા છું હું પ્રજા છું દંભીઓને હું બરાબર ઓળખું છું દંભીઓને હું બરાબર ઓળખું છું પાખંડીઓને પૂર્ણપણે પિછાણો છું હું ઈચ્છું એનો કીર્તિ ધ્વજ સર્વત્ર લહેરાય હું પ્રકોપું એ વગર શસ્ત્રે આખે ને આખો વહેરાય હું પ્રજા છું અવતારો પૈગંબરો પ્રેમાણ આત્માઓ ઉપર મેં સદૈવ પ્રાણ ઓવાર્યા છે દુષ્ટો અને દુરાચાર્યોને મેં ધૂળમાં રગદોળ્યા છે વિનમ્રોને હું વંદો છું સજ્જનોને હું સત્કારું છું પ્રપંચીઓને હું પડકારું છું પાપીઓને હું સંહારું છું નંદોનો નાશ કરવા મેં ચાણક્યો જન્માવ્યા છે અર્જુનોની સામે એકલવ્ય અવતાર્યા છે યજીદોને ઓગાળવા હું હુસૈની શક્તિઓ બનીને પ્રગટી છું કુરુક્ષેત્ર અને કરબલા મારા બે બેફેફસા છે ક્રાંતિઓને હું સ્વસું છું મને નિર્માલ્ય સમજનારાઓની મૂર્ખાઈ પર હું હસું છું હું ફૂલ છું અને અંગાર પણ હું રૂજુ છું અને ખુંખાર પણ હું દિવાલ છું અને દ્વાર પણ હું સાંજ છું અને સવાર પણ હું સાક્ષાત છું અને અધ્યાર પણ ભૂતકાળ મારું ભાથું છે ભવિષ્ય મારું સ્વપ્ન છે વર્તમાન મારી પીડા છે સ્વાર્થી સત્તાધીશો મને લાગુ પડેલ મધુ પ્રમેહનો વ્યાધિ છે ભ્રષ્ટ અમલદાર અમલદારશાહી મારા જમણા હાથે પડેલ પેરેલિસિસ છે ધૂર્ત ધર્મિષ્ઠો મારા શરમી શરીર પરના પરું જરતા ગુમણાં છે વર્ગભેદો વિખવાદો વૈમનસ્યો મારા આત્માને કોરી ખાતી ઉધઈ છે પ્રત્યેક યુગમાં હું રીભાઈ છું ભીસાઈ છું રહેસાઈ છું પરંતુ દીર્ઘકાલીન દમન ચક્રથી અકળાઈ છું ત્યારે ઇતિહાસમાં ઉમેરાયા છે રક્ત ભીના પૃષ્ઠો ઓગળી ગયા છે સમ્રાટોના મિથ્યાભિમાનો અકાળે સરી પડ્યા છે સામાગ્નીઓના સુવાળા ગર્ભ ઉપરથી હું શાંતને સ્થિર ભાસું છું પરંતુ મારી ભીતરે લહેરાય છે ધગધગ તો લાવવા મારી ઉપેક્ષા કરનારાઓને ધરબી દીધા છે મેં સમયની સંદૂકમાં મને સમજવામાં થાપ ખાનારાઓને કરી નાખ્યા છે મેં છિન્ન વિછિન્ન સત્તાધીશોને કહો મારી શક્તિઓને સ્વીકારે પાખંડીઓને કહો મારા પ્રભાવને પીછાણે ભ્રષ્ટ આત્માઓને કહો ઓળખી લે મારા આક્રોશને આમ તો હું પ્રેમની પાવન ધજા છું પણ મને પીખનારાઓ માટે ભવો ભવની સજા છું હું પ્રજા છું હું પ્રજા છું હું પ્રજા છું હું પ્રજા છું અમારા સૌથી આદરણીય કવિ જેમણે મુશાયરાઓના એક બેતા જ બાદશાહ કહેવામાં આવે છે અને ઉર્દુમાં પણ એટલું જ ઉત્તમ લખે અમે રાશન કી કતારો કતારોમાં નજર આતા હું

અમર કરી દીધી છે અબ મેં રાશન કી કથારોંગ મેં નજર આતા હું એમને જોઉં છું ત્યારે મને એક બીજો પ્રસંગ યાદ આવે છે એ બહુ સારા પત્રકાર બહુ સારા નવલકથાકાર ફિલ્મોના બહુ સારા ડાયરેક્ટર દિગ્દર્શક નવલકથાકાર ફિલ્મોના સ્ક્રીન રાઇટર ગીતકાર એટલે ફિલ્મ પ્રોડ્યુસર પણ એ છે અનેકવિધ પ્રતિભાના માલિક અને ગુજરાતીના મુસાફીર પાલનપુરથી લઈને સુરેશ દલાલ સુધીના ચહેતા ગઝલકાર પણ એ છે પાલનપુરથી લઈને મુંબઈ સુધીના મુશાયરાઓ ખલીલ ધનતેજવીથી ધમધમે છે આ બધું કહેવાનું પણ આપણને ગુજરાતીઓને ગૌરવ થાય એવી એક ઘટના હું આપણે એમના જીવન સાથે વણાયેલી છે એ જ્યારે પત્રકારત્વ કરતા હતા અને ખ્વાઝા અહેમદ અબ્બાસની ચિઠ્ઠી ઇન્દિરા ગાંધીએ લખી આપી હશે ખ્વાઝા અહેમદ અબ્બાસને કે એ અબ્બાસને કે એ લડકા આરાહ રહા તેજી બચ્ચન કા આપણે કવિ રાય બચ્ચન કા લડકા હે ઉસકો મદદરૂપ હો ના પછી એને સાત હિન્દુસ્તાનીમાં ચાન્સ મળેલો પણ એ સમયના દોરને એ સમયની વાત કરું છું જ્યારે એ ફિલ્મી પત્રકાર હતા ખલીલભાઈ દંતૈદવી તો અમિતાબ बच्चन નવા નવા માત્ર ઊંચાઈ થી જોડે કા કે આટલો લાંબો દોડી હીરો હતો છે એવું કહેવત એ સમયમાં ત્યારે અમિતાબ बच्चन એ ખલીલભાઈની પાસે એક પત્રકાર તરીકે એમણે થોડાક પ્રશ્નો કર્યા છે એટલે અમિતાબે એમને કહ્યું કે ખલીલ સાહેબ મેં આપસે બઢા હું ઊંચા હું

ક્યાંથી લથડી પડું મુસાફિર હું શબ્દ સંભાળતો રહ્યો છે મને તો હું તો શબ્દ શું શબ્દનો ઉપાસક છું તો અમિતાભ બચ્ચને કહ્યું મેં આપશે ઊંચા હું તો એમનો અંદરનો શબ્દકાર શબ્દનો ઉપાસક કવિ બોલ્યો કે નહીં અમિતાભ સાહેબ આપ મુજસે ઊંચે નહીં હો આપ મુજસે લંબે હો ઊંચાઈ અને લંબાઈનો ફરક નારો આપણા આગેલકાર કે ઊંચાઈ શું વસ્તુ છે અને લંબાઈ શું વસ્તુ છે કે આપ છે ઊંચે હો અરે લંબે હો ઊંચે નહીં હો અને પછી જ્યારે સોલે ને દિવારોને આવી ત્યારે પણ મુલાકાત થઈ અમિતાભે એમને કહ્યું અબ કેસા લગ અબ આપકા ક્યાં કહેના હે ખલીલ સાહેબ અબ આપ ઊંચે હો સમય થયો છે એક બ્રેકનો તો મળીએ એક નાનકડા બ્રેક બાદ એક બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ચૂંટણીના ચાબખા વધુ સમય ના બગાડતા આપણે જોડાઈ જઈએ આ હાસ્યની સફરમાં આપણે ગુજરાતી તરીકે જે ગઝલ કાર પર પરંપરાની પેઢી શૂન્ય ઘાયલ મરીજ બેફામ શેખાદમ બધા શાયરો સાથે જેમણે દાંતો નિભાવ્યો છે અને હવે અનિલ ચાવડાને ચંદ્રેશ મકવાણા અને સૌમ્ય જોશી સાથે પણ તેઓ અમારું ગૌરવ છે કે આવા ઘલીલ ધંતેજી જેવા ગઝલકારો આપની વચ્ચે ઉપસ્થિત છે હું એમને બા અધબ બા મુલાયજા આપણા સૌના વતી ગુજારિશ કરું કે તેઓ વધારે હા ક્યાં કહું છું કે મદીરાજ વધારી આપો જિંદગી ભરજી રહે એવી ખુમારી આપો ચાંદ મહેમાન બની આવ્યો છે આજે એવો ખુદા આજ તો રાતની સીમાઓ વધારી આપો એટલે રાતની સીમાઓ વધારીને ખલીલ સાહેબ અમને સંભળાવજો ઈરશાદ મારે પણ એ જ કહેવાનું છે કે મને ખબર નહોતી કે અહીંયા ચૂંટણીના ચાપખા

ફરક શું છે સિંહાસનમાં કે ખુરશીમાં કે ગાદીમાં માં હવે વિશ્વાસ ક્યાં છે કોઈને ખાખી કે ફરક ક્યાં છે કે કે પટેલ પરમાર જોશી અને ત્યાં ખાન પણ મળશે પરંતુ એક પણ માણસ નથી મતદાર યાદીમાં પટેલ પરમાર જોશી ખાન અને શાહ પણ મળશે પરંતુ એક પણ માણસ નથી મતદાર યાદીમાં ચોટ પર ચોટ સહી मुंह से कुछ कहा ही नहीं खाँ? चोट पर चोट सही मुंह से कुछ कहा ही नहीं हाँ मगर ये ना समझना कि दिल दुखा ही नहीं अरे क्या बात है क्या बात है सही क्या बात है खली साहब बहुत अच्छे चोट पर चोट सही मुंह से कुछ कहा ही नहीं हाँ मगर ये ना समझना कि दिल दुखा ही नहीं और जो हुआ वो किसी अखबार में छपा ही नहीं चोट पर चोट सही मुँह से कुछ कहा ही नहीं हाँ मगर ये न समझना कि दिल दुखा ही नहीं और जो हुआ वो किसी अखबार में छपा ही नहीं और जो छप गया ऐसा तो कुछ हुआ ही नहीं, नहीं। भाई क्या बात है खलील साहब जो, जो चोट पर चोट सही मुँह से कुछ कहा ही नहीं हाँ मगर ये न समझना कि दिल दुखा ही नहीं और जो हुआ वो किसी अखबार में छपा ही नहीं और जो छप गया ऐसा तो कुछ हुआ ही नहीं हम मंदों से दिल की बात समझाने लगे बुद्धि बुद्धिशाली थी खिर मंदिर अक्लमंद मन, अक्ल मानस हम मंदों को दिल की बात समझाने लगे और हम सारे समझदारों में दीवाने लगे हम <स्कंच> <अण्दुन> खिरतमंदों को दिल की बात समझाने लगे और हम सारे समझदारों में दीवाने लगे और मेरे परचम की खुदाया लाज रखना हुई मेरे परचम की मेरे परचम की खुदाया लाज रखना अब ही अब तिरंगा मौलवी साधु भी लहराने लगे अरे क्या बात अब तिरंगा मौलवी मौलवी साधु भी लहराने बात लगे बात और फूट आपस में खलील ऐसी किसी ने डाल दी कि अपनी अपनी टोलियों के लोग बेगाने लगे अपनी अपनी टोलियों के अपनी अपनी टोलियों के लोग बेगाने लगे और अबके बरस भी किस्सा बने अबके बरस भी किस्से बनेंगे कमाल के अब के बरस भी किससे किससे बनेंगे? बनेंगे कमाल के पिछला बरस गया है कलेजा निकाल के अब के बरस भी किससे बनेंगे कमाल के पिछला बरस गया है कलेजा निकाल के और अपनी तरफ से सबकी दलीलों को टाल के मनवा ले अपनी बात को सिक्का उछाल के फ्रेंड्स माने खबर है कि तुमने खूब मजा पड़ी रही है पर आ मजा नहीं अटकावी पड़छ कारण के आज ना अपना प्रोग्राम नो समय पूरो થઈ રહ્યો છે તો ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી ગુડ બાય